एकलव्य विद्या संकुल। આપણે કલ્લોલની ચોપડીમાં એકમ સાત પૂર્ણ કર્યો, હવે આપણે એકમ આઠ નવો પાઠ ભણીએ, તેનું નામ શું છે? સોય સંચોને સાબુ। તો બાળકો, તમને ખબર છે અત્યારે આપણે આપણા સગા દૂર હોય તો આપણે શેના માધ્યમથી વાત કરીએ છીએ? મોબાઈલના માધ્યમથી વાત કરીએ છીએ। આપણે મોબાઈલમાં મેસેજ પહોંચાડીએ છીએ અને વાતચીત કરીએ છીએ। પરંતુ તમે તમારા ઘરમાં દાદા દાદી હોય ને તો તેને પૂછજો, તે લોકોના સમયમાં તો મોબાઈલ પણ નહોતા, તો દૂરના સંબંધીઓને સગાવાલાઓને કેવી રીતે વાતચીત કરતા? તો એ તો ટપાલના માધ્યમથી વાતચીત કરતા। કોઈ પણ બારગામ હોય, એને કાંઈ સારા માઠા સમાચાર દેવા હોય તો ટપાલ લખતા અને કાગળ લખતા, અને આ ટપાલ બધાને ઘરે ઘરે કોણ પહોંચાડે? તમને ખ્યાલ છે બાળકો? તે ટપાલી પહોંચાડે, અને ટપાલી બધાને મની ઓર્ડર પણ પહોંચાડે। એટલે આપણે અહીંયાથી કોઈને બીજી વ્યક્તિને પૈસા મોકલવા હોય તો મની ઓર્ડર કરવું પડે, તો તે ટપાલી મની ઓર્ડર પણ પહોંચાડે। તો આપણે એવું સરસ મજાનું ટપાલીનું ગીત ગાવું છે ને બાળકો, તો ચાલો ગાઈએ ગીતડું। તમે પણ મારી સાથે ગીત ગાજો। ટટ 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 ટપાલી હું, ટટ 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 ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું, ક ક ક ક ક ક ક ક કાગળ વહેંચું, પોસ્ટ કાર્ડ પર બીડિયા વહેંચું, સારા માઠા સંદેશાથી સુખડા વહેંચું દુખડા વહેંચું, મની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચું, ટટ 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 ટપાલી હું, ક ક ક ક ક ક ક ક કાગળ વહેંચું, ર ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચું, ટટ 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 ટપાલી હું। જોયું ને બાળકો, તો ટપાલી શું કામ કરે? સૌને ટપાલ પહોંચાડે, કાગળ વહેંચે, પછી પોસ્ટકાર્ડ પરબીડિયા વહેંચે, અને પોસ્ટકાર્ડમાં તો સારા સમાચાર પણ હોય અને માઠા સમાચાર પણ હોય, તો એ બધા જ સંદેશાથી ટપાલી શું કરે? સુખડા વેચે દુખડા વેચે, અને મની ઓર્ડર જો કોઈનું આવે તો શું કરે? રૂપિયા વેચે, પછી કાગળ વેચે। બરાબર ને બાળકો? તો ટપાલી આપણને કેટલું બધું આપણું સરસ મજાનું કામ કરે છે, અને અત્યારે તો આપણે ટપાલ પણ તમે કદાચ નહીં જોયું હોય। જો તમારા ઘરમાં હોય પોસ્ટ કાર્ડ તો મમ્મીને કે પપ્પાને કહેજો કે પોસ્ટ કાર્ડ કેવું આવે, અમારે જોવું છે। તો આપણે સરસ મજાની ટપાલ લખતા શીખવાનું છે, પોસ્ટ કાર્ડ લખતા શીખવાનું છે, કે એમાં પણ મજા પડે। ફોનમાં તો મેસેજ આપણે કરી દઈએ, પણ ટપાલમાં તો કેવું કે આપણે આપણા સુંદર અક્ષરે ટપાલ લખી શકીએ। તો આપણે પત્ર લખીએ। જુઓ, અહીંયા આપણે પત્ર આપેલો છે, પત્ર વાંચવાનો છે। પત્ર કોને લખેલો છે? બિલ્લી માસીને। હવે જોજો, હું પત્ર વાંચું ને, તમે ધ્યાનથી સાંભળજો। બિલ્લી માસીને પત્ર લખાયેલો છે, પછી એ પત્ર વાંચીને બિલ્લી માસી શું કરે છે તે આપણે જોવાનું છે। જુઓ, પત્ર હોય ને પોસ્ટકાર્ડ, આને કહેવાય પોસ્ટકાર્ડ। તો તે પોસ્ટકાર્ડમાં એક બાજુ કોરું આવે અને એક બાજુ આવી રીતે આ સરનામાનો ભાગ આવે। અહીંયા આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું આપણે સરનામું લખવું પડે। તો અહીંયા આપણને પત્ર આપેલો છે, જુઓ બિલ્લી માસીને ટપાલ લખેલી છે।
બિલ્લી માસી મજામાં હસો. આપણે કોઈ પણ ને પત્ર લખતા હોય, જો આપણા આપણાથી મોટાને આપણે પત્ર લખતા હોય તો આપણે શું લખવું પડે? પૂજ્ય, પૂજ્ય પપ્પા, પૂજ્ય મમ્મી, પૂજ્ય દાદા, બરાબર ને બાળકો? આપણાથી નાનાને લખતા હોય તો પ્રિય લખાય, અથવા તો મારા વાલા, મારા વાલો ભાઈ, આવી રીતે લખી શકીએ. તો અહીંયા બિલ્લી માસીને પત્ર લખ્યો છે, તો શું લખ્યું છે? પ્રિય બિલ્લી માસી, મજામાં હસો. અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે, તેથી તમને એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. લિખિતન આયોજકો ખીર ખાઓ હરીફાઈ દિલ્હી. જુઓ, આપણે કોઈ પણ વિગત લખવાની હોય તો એ વિગત લખવાની. અહીંયા શું બિલ્લી માસીને આમંત્રણ આપ્યું છે? તો દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. અને તમને બધાને તો ખબર જ છે કે બિલ્લી બેનને તો ખીર ખૂબ ભાવે છે, તો એનું આયોજન થયું છે. એટલે એમ કીધું કે તમે તો ખીર ખાવાની હરીફાઈમાં ખૂબ જ ઇનામ મેળવ્યા છે, તો તમને એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. પછી જુઓ, અહીંયા લિખિતન કરી અને આયોજકો ખીર ખાઓ હરીફાઈ દિલ્હી. આપણે જો કોઈને પત્ર લખતા હોય તો લિખિતન કરીને આપણે આપણું નામ લખવાનું. પછી અહીંયા સામે જુઓ, આ છે ને આ ચોરસખાનું, ત્યાં આપણે ટિકિટ લગાડવાની હોય, એટલે કે જે ગામમાં આપણે ટપાલ મોકલવાની હોય અને આપણે જે ગામથી મોકલતા હોય એની ટિકિટ લાગેલી હોય તો જ ટપાલ આપણી ત્યાં પહોંચે. જુઓ અહીંયા ટુ, એટલે કે આપણે જેને ટપાલ લખતા હોય એનું સરનામું અહીંયા આવશે. તો બિલ્લીબેનનું સરનામું શું છે? બિલ્લી બહેન મ્યાઉ. મુકામ પો, આ મૂ અને પો છે ને એને વંચાય મુકામ પોસ્ટ, રસોઈ ઘર. તાલુકો કયો છે? ઉંદરનગર. જિલ્લો ઘર ઘર. પિનકોડ ચૂચુ ચૂચુ ચૂચુ, બરાબર. તો જુઓ, સરનામું આવે ત્યારે પહેલાં આપણા ઘરનું સરનામું આવે, નંબર આવે, પછી આપણી સોસાયટીનું નામ આવે, ઘરનું નામ હોય તો તે આવે, અને પછી આપણો તાલુકો. તાલુકો કયો છે આપણો? તો કામરેજ. અને આપણો જિલ્લો કયો થાય? સુરત. તો એવી રીતે આપણે ટપાલ લખી શકીએ. અને જુઓ, નીચે આપણે પિનકોડ લખવાનો છે. તો પિનકોડ આપણે જો અમદાવાદ ટપાલ મોકલતા હોય તો આપણે અમદાવાદનો પિનકોડ લખવો પડે, બરાબર ને બાળકો? તો આ રીતે આપણે ટપાલ લખી શકીએ. પછી અહીંયા જુઓ, નીચે આપણે દર વખતે પાના નંબર તો લખીએ છીએ, તો તે પાના નંબર આપણે લખવાનો છે 96. આપણે શબ્દમાં સારા અક્ષરે લખીશું. તો જુઓ બાળકો, આપણે અહીંયા બિલ્લી માસીને પત્ર તો પહોંચી ગયો કે ખીર ખાવાની હરીફાઈમાં બિલ્લી માસીને જવાનું છે. તો હવે બિલ્લી માસી ખીર ખાવાની હરીફાઈ માટેને ક્યાં પહોંચવાનું છે? દિલ્હી. તો તે દિલ્હી જવા માટે બિલ્લી માસી શું કરે છે તે આપણે જોઈએ. તો બાળકો, તમારે વાર્તા સાંભળવી છે ને, આપણે એક સરસ મજાની વાર્તા કહીએ. તમે ધ્યાનથી સાંભળજો બાળકો, પછી હું એ વાર્તામાંથી તમને પ્રશ્નો પૂછીશ. તો જુઓ, આપણે વાર્તા સાંભળીએ અને વાંચીએ. એક હતી બિલ્લી, તેને જવું તું દિલ્હી, પણ જવું કઈ રીતે? દિલ્હી તો બહુ જાગું છે, દિલ્હી કેવી રીતે જાય? તો તેણે બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને.
ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. જુઓ, બિલાડી બેનને વિચાર આવ્યો કે મારે દિલ્હી તો જવું, પણ કેવી રીતે જવું? થોડુંક કંઈ હાલીને પહોંચાય દિલ્હી? દિલ્હી તો કંઈ ચાલીને પહોંચાય નહીં. આપણે દિલ્હી જવું હોય તો શેમાં જઈ શકીએ? હં, આપણે ટ્રેનમાં જઈ શકીએ, બસમાં જઈ શકીએ, અને આપણી પાસે વધારે સગવડતા હોય તો આપણે પ્લેનમાં પણ જઈ શકીએ. પણ બિલ્લી માસી તો શેમાં જાય? એટલે એણે બધા પ્રાણીઓને વિચાર કર્યો. પછી તો એને વિચાર આવ્યો, અને એ તો ભાઈ બિલ્લી બેન તો સીધી ગઈ ખેડૂત પાસે. ખેડૂત પાસે જઈને શું કીધું? ખેડૂત ભાઈ, ખેડૂત ભાઈ, મને થોડો કપાસ આપો ને, મારે કામ છે. અને ખેડૂત શું કામ કરે બાળકો? ખેડૂત અનાજ વાવે, ખેતી કરે, કપાસ વાવે, અને આ કપાસ લઈ બિલ્લી આગળ ચાલી. હવે બિલ્લી માસી ક્યાં જશે તે આપણે જોઈએ. પિંજારા પાસે ગઈ, કહ્યું, પિંજારા ભાઈ, પિંજારા ભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પિંજી આપો ને. જુઓ, પિંજારો છે ને એ કપાસ પિંજે, એટલે કપાસમાંથી શું નીકળે બાળકો? રૂ નીકળે, અને એ રૂ પિંજારો પિંજી આપે. એ પિંજારા પાસે ગઈ અને કહ્યું કે મને કપાસ પિંજી આપો. પિંજારો શું કરે? પિંજારો રૂ પિંજે, ગાદલા તથા રજાઈ બનાવે. પિંજારાએ કપાસ પિંજી આપ્યો. પિંજારો શું કરે? રૂ પિંજે, ગાદલા બનાવે, રજાઈ બનાવે, આ બધું જ બનાવે, બરાબર ને? હવે બિલ્લી આગળ ચાલી ગઈ એ તો વણકર પાસે. વણકર ભાઈ, વણકર ભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લી આગળ ચાલી કોની પાસે ગઈ? વણકર પાસે ગઈ અને કહ્યું, વણકર ભાઈ, વણકર ભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. પછી બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે. દરજીભાઈ, દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે, બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીભાઈ તો આગળ ચાલ્યા. મેં વણકર એ કાપડ વણી આપ્યું, પછી કાંઈ કાપડ થોડુંક પહેરે છે બાળકો, પછી ક્યાં જવું પડે? તો પછી તો દરજી પાસે જવું પડે. અને દરજીને કીધું કે દરજીભાઈ, દરજીભાઈ, મારે તો બહારગામ જવું છે, મને કપડાં સીવી આપો ને. દરજી શું કામ કરે? કપડાં સીવે, તે માપ લે આપણા શરીરનું, અને પછી આપણા માપ મુજબ કપડાં સીવી આપે. એ તો દરજીભાઈ પાસે આગળ ચાલી કપડાં સીવી આપ્યા. હવે આગળ ચાલી પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. મોચીભાઈ, મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચપ્પલ સીવી આપો ને. જુઓ, દરજીભાઈએ કપડાં સીવી આપ્યા, પછી કપડાં ધોવા માટે અને ઇસ્ત્રી કરવા માટે આપણે ક્યાં જવું પડે? તો ધોબીભાઈ પાસે જવું પડે. એણે કીધું કે ધોબીભાઈ, ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. એટલે ધોબીએ તો કપડાં ધોઈ દીધા અને ઇસ્ત્રી કરી આપી. પછી હવે ચપ્પલ વગર કંઈ થોડુંક આપણે બહાર નીકળી શકાય? આ તો એડી બિલ્લી માસીને તો બહાર ગામ જવું હતું, એટલે ક્યાં ગઈ? ચપ્પલ કોણ સીવે? મોચીભાઈ, મોચીભાઈ પાસે ગઈ અને તેણે કીધું કે મને તો સરસ મજાના ચપ્પલ સીવી આપો. તો મોચીભાઈ તો ચપ્પલ સીવી આપ્યા. પછી આગળ ગઈ
मोची चामड़ा माथी चंपल बूट बनावे। मोचीए बिल्ली ने चंपल बनावी आप्या। मोची सेमाथी बूट चप्पल बनावे? चामड़ा माथी। एटले एने तो बिल्ली ने बूट चप्पल बनावी आप्या। बिल्ली त्यांथी आगळ चाली, कई ए तो सुथार ने घेर। सुथार भाई, सुथार भाई, मने थोड़ू काम छे, मने एक लाकड़ानी गाड़ी बनावी आपो ने। हवे सुथार भाई पासे गई। सुथार भाई शू करे? तो सुथार भाई ने कीधु के मने लाकड़ानी गाड़ी बनावी आपो ने। सुथार भाई लाकड़ामांथी खुर्शी, टेबल, बारणा आ बधु बनावे ने बाळको? आ बधु सुथार भाई बनावे। तो आपणे बधा જ કારીગરોની જરૂર પડે, બરાબર ને? સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે। બિલ્લીને એક ગાડી બનાવી આપી। સુથારભાઈએ બિલ્લીને એક લાકડાની ગાડી બનાવી આપી। બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી, ગઈ કુંભારને ત્યાં। કુંભારભાઈ, કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને। કુંભારભાઈ પાસે ગઈ। સુથારે ગાડી બનાવી, પછી કોની પાસે ગઈ? કુંભારભાઈ પાસે ગઈ કે કુંભારભાઈ મને એક નાનો ઘડો આપો ને। કુંભારભાઈ શું કામ કરે? તે માટીમાંથી વાસણો બનાવે, એટલે એને નાનકડો એવો ઘડો બનાવી આપ્યો। પછી બધું લઈ બિલ્લી તો ઘેર આવી। સવાર થયું, નાઈ ધોઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ। લાકડાની ગાડી જોડી, દેડકાને ગાડીમાં જોડ્યો, ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ। મ્યાઉં મ્યાઉં, ડ્રાઉં ડ્રાઉં, મ્યાઉં મ્યાઉં, ડ્રાઉં ડ્રાઉં। જુઓ, એણે ઘોડો પણ લીધો કુંભાર પાસેથી, અને લાકડાની ગાડીમાં બેસી અને ઘોડો મૂક્યો, નવા નવા કપડાં પહેર્યા, પછી તૈયાર થઈ, લાકડાની ગાડી જોડી, અને ગાડીમાં આગળ કોને જોડ્યો? દેડકાને। દેડકાને જોડ્યો અને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ। જુઓ, આ ચિત્ર દેખાય છે ને બાળકો? તેમાં બિલ્લી માસી સરસ મજાના નવા નવા કપડાં પહેરીને લાકડાની ગાડીમાં બેઠા છે। તેની પાસે નાનકડો એવો ઘોડો છે, અને જુઓ, આ દેડકાભાઈને ગાડી સાથે જોડ્યા છે, એટલે દેડકાભાઈ તો કૂદકા મારતા 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 બિલ્લીબેનને ક્યાં પહોંચાડે છે? દિલ્હી। જુઓ, સામે જ દિલ્હી દેખાય છે ને? હા, એટલે બિલ્લીબેનની સવારી તો ઉપડે છે। બિલ્લી શું બોલે? મ્યાઉં મ્યાઉં। દેડકો શું બોલે? ડ્રાઉં ડ્રાઉં। તો આવી રીતે બિલ્લીબેનની સવારી ઉપડે છે। તો બાળકો, બિલ્લીને ક્યાં જવું હતું? દિલ્હી। હવે આપણે વાતચીત કરીએ થોડી। બિલ્લી માસી કોની કોની પાસે ગઈ? તો તમારે ક્રમમાં યાદ રાખવાનું। બિલ્લી માસી પહેલાં તો કોની પાસે ગઈ? પહેલાં ખેડૂત પાસે ગઈ, પછી પિંજારા પાસે ગઈ, પછી વણકર પાસે ગઈ, પછી દરજી પાસે ગઈ, પછી ધોબી પાસે ગઈ, પછી મોચી પાસે ગઈ, પછી સુથારભાઈ પાસે ગઈ, પછી કુંભાર પાસે ગઈ, બરાબર ને બાળકો? હા, તો બિલ્લીબેન આ બધાની પાસે ગયા। બીજું, બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ? તો કુંભાર પાસે શું કરવા ગઈ હતી બિલ્લી? બિલ્લીબેનને નાનકડો એવો માટીમાંથી ઘોડો બનાવવો હતો, એટલે બિલ્લીબેન કુંભાર પાસે ગયા। ત્રીજું, બિલ્લીની ગાડીના પૈડામાં પંક્ચર થયું છે, તો ક્યાં જશે? આપણે સાયકલ લઈને જતા હોય અને આપણી સાયકલમાં પંક્ચર પડે તો આપણે ક્યાં જઈએ? પંક્ચરવાળાની દુકાને। તો બિલ્લી માસીને પણ ગાડીના પૈડામાં પંક્ચર થયું છે, તો ક્યાં જશે? પંચરવાળા પાસે। ચોથું, બિલ્લી માસીને 94 ખાવું છે, તો તે ખરીદવા કોની પાસે જશે બાળકો? તો 94 ક્યાં મળે? ફરસાણની દુકાને,
તો બિલ્લી માસી ફરસાણની દુકાને જશે. પછી પાંચમું, બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે, તે પેન ખરીદવા કઈ દુકાને જશે? પેન, પેન્સિલ આ બધું કઈ દુકાને મળે બાળકો? સ્ટેશનરીની દુકાને. તો બિલ્લી માસી સ્ટેશનરી જશે, બરાબર ને? અહીંયા આપણે પાના નંબર લખી નાખશું. 98, તો આ વાર્તા સાંભળવાની મજા પડી ને બાળકો? તમે યાદ રાખજો કે બિલ્લી માસી કોની કોની પાસે ગયા, કેવી રીતે તૈયાર થયા, અને અંતે બિલ્લી બેનની સાથે કોણ જોડાણું? દેડકાભાઈ. બિલ્લી બેન શેમાં જાય છે? લાકડાની ગાડીમાં. તો બાળકો તમે આ વાર્તા ફરી વાંચજો અને યાદ રાખજો. આપણે ફરી આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. વંદે માતરમ.